सारे जहां से अच्छा इन दोस्ता हमारा हमारा सारे जहां से अच्छा। सु भारत भाई मजा मा? बस मजा मा। केम छो? बस शांति। હું વિચારતો હતો કે આજે આપણે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો આપણે ઇન્ડિપેન્ડન્સ ડે કેમ ના ઉજવીએ, આટલા બધા લોકો રસ્તા ઉપર તિરંગા લઈને ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવે છે તો આપણે બી કેમ ના ઉજવીએ, તમે શું વિચારો છો? હું આવે તેના તમે કશું બોલતા જ નથી, શું વિચારો છો ભાઈ? શું કહું યાર, આમ દેશ માટે કંઈક કરી છૂટવું છે ખરેખર, કંઈ ખબર ના પડી તમે શું કહેવા માંગો છો? અરે યાર એટલું વિચાર કે આપણી ઇન્ડિયન આર્મી આપણા દેશ માટે કેટલું કરે છે, આપણી રક્ષા માટે એ લોકો એમના તહેવાર પણ નથી ઉજવતા, અને આપણે આપણા તહેવાર હસી ખુશીથી ઉજવી શકીએ એના માટે એ લોકો કેટલું કરે છે, કાશ આપણે પણ એ લોકો જેવું કરી શકીએ યાર। ખરેખર સાચી વાત છે તમારી, મને બી એવું લાગે છે કે આપણો દેશ 15 ઓગસ્ટ 1947 દિવસે આઝાદ થયો, પણ સાચા અર્થમાં આપણે લોકો આઝાદ થાય એવું લાગતું નથી મને બી। તો યાર કૃષ્ણ, તું ને હું આ વિશે શું કાર્ય કરી શકીએ? આપણે જો આપણા દેશને ખરેખર સાચા અર્થમાં આઝાદ કરવો હોય તો એક પહેલાં સ્વચ્છતાનું બીડું ઉપાડવું પડશે, બીજું ભ્રષ્ટાચારનું નાબૂદ કરવો પડશે, વ્યસન મુક્તિ કરવી પડશે, લોકો જે ટેક્સ ચોરી કરે છે એ બંધ કરવું પડશે। જો આ બધી વસ્તુનું ધીરે 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 પાલન થશે તો જ આપણો દેશ ખરેખર સાચા અર્થમાં આઝાદ કહેવાશે, અને ત્યારે આપણે એ આઝાદી ઉજવી શકીશું અને આપણી આવનારી પેઢીઓ પણ એનો મહત્ત્વ સમજી શકશે। એની શરૂઆત આપણે આપણાથી જ કરવી પડશે। આપણે અહીંયા બધા પાન મસાલા ને બીડી ને 135ના મસાલા તો ખાય છે જ, એ બનતો નથી જ કરવાના, અને કરશે તો ધીરે ધીરે થશે। તો આપણે એ લોકોને એવું કહી શકીએ કે તમે પાન મસાલા બીડી બધું બંધ કરવાનો ટ્રાય કરો, ધીરે ધીરે કરો, પણ તમે જે ખાઈને પિચકારી રસ્તા ઉપર મારો છો અને આ રસ્તો જે ગંદો કરો છો એ ના કરો, એનાથી પ્રદૂષણ ફેલાય છે। તો આપણે એમને આગ્રહ કરી શકીએ કે તમે ડસ્ટબિનમાં થૂંકો, બીજે ના થૂંકો। ઘણીવાર લોકોને સમજાવવા ખાતર બી લોકો સમજતા નથી, પણ એની શરૂઆત આપણે આપણાથી જ કરીએ, આપણે બે ભેગા થઈને ધીરે ધીરે એની શરૂઆત કરીએ તો લોકોમાં ધીરે ધીરે એ વસ્તુનું ધ્યાન પડશે અને લોકો આગળ વધશે। આપણા ત્યાં એક ગરીબી બહુ છે, એ ગરીબીને નાબૂદ કરવી હોય તો આપણે આપણા જે જૂના કપડાં છે, ચપ્પલ છે, ઘણી બધી વસ્તુ છે એ ગરીબના છોકરાઓને આપીએ તો શું છે કે એ લોકો એ ગરીબી ધીરે ધીરે એ લોકો આપણે આ બધી વસ્તુનો, આપણી જે નકામી વસ્તુ છે જે યુઝ નથી કરતા, ઉપયોગ નથી કરતા, એ કોઈ ગરીબ છોકરાઓને કે એમને આપીશું તો એ લોકો બી આગળ વધશે, અને ધીરે ધીરે આપણે આપણા દેશને આ ગરીબીમાંથી બી નાબૂદ કરી શકીશું। ભારતભાઈ બીજી એક વાત, આપણે કાયમ બધાને કહેતા રહીએ છીએ કે છેલ છબીલો ગુજરાતી, પણ ખરેખર આપણને ગુજરાતીઓનો ગર્વ અનુભવ અહેસાસ કરવો છે કે કર્યો છે કે નથી કર્યો એ જાણવાની જરૂર છે। આપણે આપણી ભાષા ગુજરાતીને કેટલું મહત્ત્વ આપીએ છીએ ભારતભાઈ, તમને ખબર છે? તમે શું મહત્ત્વ આપો છો આપણી ભાષાને? અંગ્રેજોથી આપણે આઝાદ થઈ ગયા છે પણ એ લોકો એમની ભાષાને આપણી ઉપર થોપીને જતા રહ્યા છે, આપણે એમની ભાષાથી આઝાદ નથી થયા, આપણે પહેલાં એમની ભાષાથી આઝાદ થવાનું છે। એન્જિનિયરિંગ ને આ બધા સ્ટુડન્ટો જ્યાં જાઓ ત્યાં બધે ફોર્મ ઇંગ્લિશમાં ફિલઅપ કરવાના હોય છે, ઇંગ્લિશમાં ફિલઅપ કરવો જરૂરી છે, પણ આપણે આપણી ગુજરાતી ભાષાનું બી મહત્ત્વ રાખવું જોઈએ, બેક સાઈડમાં બી ગુજરાતીનું ફોર્મ હોવું જ જોઈએ, કેમ ના હોવું જોઈએ? આપણે માતૃભાષાથી શરૂઆત કરીશું તો દેશ સુધી આગળ વધી શકીશું અને દેશને આપણે આ વસ્તુમાંથી આઝાદ કરી શકીશું। ત્રીજી વસ્તુ, આપણા ત્યાં ભ્રષ્ટાચાર બહુ છે, ભ્રષ્ટાચારને બી નાબૂદ કરવાની જરૂર છે। ભ્રષ્ટાચારને અત્યારે લોકો ઠેર ઠેર તમે જુઓ, લોકો દરેક જગ્યાએ બધી જ વસ્તુમાં કમિશન ખાશે, બધી જ જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં બધા પોતાનું કમિશન ખાશે, કોઈ જગ્યાએ નોકરી અપાવી કોઈ છોકરાને તો પૈસા ખવડાવો, બેંકમાં નોકરી લેવી છે તો બેંકવાળાને પૈસા ખવડાવો, ગવર્મેન્ટમાં પૈસા ખવડાવો, ગવર્મેન્ટની બધી જગ્યાએ તમારે પૈસા ખવડાવવાના, એ સિવાય કશું હોતું નથી। આપણે લોકોએ આ જ વસ્તુની શરૂઆત કરવાની છે અને ભ્રષ્ટાચારને બી નાબૂદ કરવાનું છે, ભગવાન ઉપર છોડી દેવાનું, જેટલું થવું હશે એટલું થશે, ઉપરવાળાએ જે કર્યું હશે ને ભારતભાઈ એ જ થશે।
તો આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો આપણાથી જે શરૂઆત બંધ કરવી પડશે, આપણે જ બધાને કમિશન અને આ બધું છોડવું પડશે. નાબૂદ કરવા માટેની શરૂઆત આપણાથી જ કરવી પડશે. ત્રીજી વસ્તુ, લોકો ટેક્સ ચોરી કરે છે. જો ટેક્સ ચોરી કરે તો એનાથી દેશને કેટલો દેશ ખોખલો થઈ જાય છે. લોકો કરોડો રૂપિયા બે નંબરના ત્રણ નંબરના કમાય છે અને એનો ટેક્સ નથી ભરતા. જો એ ટેક્સ ભરશે તો એ ટેક્સનું જે સરકારને ઇન્કમ થશે એનાથી જ આપણા દેશનો વિકાસ કરી શકશે. આ રસ્તાઓ સારા બનાવી શકશે, આ બગીચાઓ સારા બનાવી શકશે, રોડ સારા બની શકશે, સ્વચ્છતા રાખી શકીશું, પ્રદૂષણથી મુક્ત રાખી શકીશું. ઘણી બધી વસ્તુ છે કે જો એ આપણે આ વેપારીઓને બધાને ઇન્સ્ટિન્ટ કરી આગ્રહ કરીએ કે તમે તમારો ટેક્સ ભરો, એમાં ચોરી ના કરો, તો જે એ પૈસો છે એનાથી જ આપણા દેશનો વિકાસ થશે અને આપણા દેશને ઉપર લાવવામાં કોઈ રોકી નહીં શકે. અને એ દિવસ દૂર નહીં હોય જે દિવસે ભ્રષ્ટાચાર અને આ બધું બંધ થઈ જશે, આપણો દેશ ખરેખર બધી વસ્તુમાંથી આઝાદ થઈ જશે ને, ત્યારે આપણો દેશ મહાસત્તા ઉપર હશે. ભારતભાઈ, ચોથી વસ્તુ કહું તમને, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણી નિયરેસ્ટ સિટી ત્યાં આગળ વૃક્ષરોપણનું એટલું મહત્ત્વ છે ને કે જો કોઈ વૃક્ષની એક ડાળી બી તોડે ને તો એની પર કેસ થઈ જાય છે. તો એના કારણે એ સિટી ક્લીન રહે છે. વૃક્ષારોપણને ગ્રીનરીને કારણે સિટી ક્લીન રહે છે, પ્રદૂષણ ઓછું થાય છે. આપણી મેગા સિટી છે, જો આપણે આ સિટીને બી આવી રીતે પ્રદૂષણ મુક્ત કરવી હોય તો આપણે બી વૃક્ષારોપણનો લોકોને આગ્રહ કરવો પડે. અને જો વૃક્ષારોપણ થશે તો ધીરે ધીરે એની અસર એન્વાયરમેન્ટ પર પડશે અને એન્વાયરમેન્ટને લીધે વરસાદનું જે ઓછું પ્રમાણ છે ને એ વરસાદનું પ્રમાણ બી વધશે. જેટલા વધારે વૃક્ષો વાવીશું એટલું જ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે. તો એક આ ચોથી વસ્તુ છે, લોકોને આપણે આગ્રહ કરવો પડશે કે વૃક્ષારોપણ એ બી બહુ મહત્ત્વ છે, એના કારણે પ્રદૂષણ મુક્ત આપણે બનાવી શકીશું આપણી આ સિટી. હવે પાંચમી વસ્તુ, કાયદાનું પાલન કરવું પડે. આપણા ત્યાં લોકો કાયદાનું પાલન નથી કરતા. જ્યાં જુઓ ત્યાં રસ્તામાં તમે જોજો કે રસ્તામાં જ્યાં ત્યાં વ્હીકલ પાર્ક કરીને જતા રહેશે, રસ્તામાં લારીઓ લઈને ઊભા રહી જશે, જેથી એ આવનાર જનાર લોકોને અગવડ પડે અને એટલું પ્રદૂષણ થાય. તમે સમજો કે વાહન જતા હોય અને રસ્તામાં રોકાઈ જાય તો એ પ્રદૂષણ એ એટલા વાતાવરણમાં થવાનું છે, એના કારણે હેરાન થવાની પબ્લિક. તો એક આપણે કાયદાનું પાલન કરવું પડશે. લોકો હેલ્મેટ નથી પહેરતા, હેલ્મેટ પહેરવાનું કમ્પલસરી. એનાથી જો અચાનકથી એક્સિડન્ટ થઈ જાય તો એ સમયે હેલ્મેટ પહેરેલું હશે ને તો માણસનું માથું બચાવી શકાશે. હેલ્મેટ પહેરવું જોઈએ, દરેક ચાર રસ્તા ઉપર ઊભું રહેવું જોઈએ, સિગ્નલ ખુલે ત્યાં સુધી રાહ જોવી જોઈએ, સિગ્નલ તોડવા ના જોઈએ, રોંગ સાઈડમાં ના જવું જોઈએ, ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. આ રસ્તા ઉપર જે બધા લારી ને બધા વેપાર ધંધા બધા લઈને બેસી ગયા છે ને, એના કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. અત્યારે આપણી મેગા સિટીમાં બહુ મોટો ટોપિક છે, દબાણ આવે ના આવે, તે ખોટી વસ્તુ છે. એમ લોકોને આપણે ધંધા અને રોજગારી માટે ક્વેશ્ચન નથી, મેઇન વસ્તુ પ્રદૂષણ અને જગ્યાનું વ્યવસ્થિત અનિવારણ થાય એ છે. તો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે, રસ્તા પરના ધંધાઓને રોકવા પડશે કે જેથી આપણે એ વસ્તુને અનુસરીને પ્રદૂષણને બધું રોકી શકીએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ બી બહુ મોટી વસ્તુ છે. તમને ખ્યાલ છે કે બહુ પ્રોબ્લેમ થાય છે એના કારણે, અને આ ટોપિકને કારણે આપણે બહુ ચર્ચામાં છે આપણો દેશ. ભારતભાઈ, આજે તમે જે મને સ્વતંત્ર સૈનિકોની જે વાત કરી કે જે લોકો પોતાના તહેવાર નથી મનાવતા અને રાત દિવસ એક કરીને દેશની રક્ષા માટે જીવે છે અને એ લોકો ખરેખર આઝાદીના હકદાર છે. આપણો દેશ 1947 15 ઓગસ્ટના દિવસે આઝાદ થયો હતો, પણ આપણે હજુ સુધી એ આઝાદી સ્વીકારી જ નથી. આપણે જો આપણા દેશને એ આઝાદીનો અનુભવ કરાવો અને અહેસાસ કરાવવો હોય તો આપણે મેં તમને જે પાંચ વાત કહી, ભ્રષ્ટાચાર, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ઘણી બધી વસ્તુ છે, આ બધી વસ્તુને અનુસરી અને આપણે શરૂઆત કરવી પડશે. અને આપણે જે વસ્તુને અત્યારથી શરૂઆત કરીએ અને અમલમાં લાવીએ અને લોકોને આગ્રહ કરીએ કે જેથી લોકો જો આગ્રહ કરશે ને તો જતે દાડે આપણા દેશને આઝાદીનું જે ખરેખર સ્વતંત્ર સૈનિકો જે આપણી દેશ માટે આઝાદી અપાઈને ગયા, પોતાના જીવ ગુમાવ્યા, એનો આપણાને બેનિફિટ મળશે. જો આપણે આ પાંચ છ વસ્તુમાંથી મુક્ત થઈશું ને તો જ આપણો દેશ ખરેખર આઝાદ કહેવાશે. ચલો આપણે બે આ વસ્તુની શરૂઆત કરીએ. યાર કૃષ્ણા, તે સાચી વાત કીધી યાર. આપણે પણ આ તારા જે પાંચ મુદ્દા છે ને એ બાબતે હું
ખૂબ ખુશ થયો છું. આ સાંભળીને મને એમ ખરેખર એમ થાય છે કે આપણે આ જે તે કીધું કે સ્વચ્છાગ્રહી થવું, વૃક્ષારોપણ કરવું, ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, ટેક્સ ચોરી ન કરવી અને ગરીબો માટે ગરીબી નિવારણ કરવા માટેનો કંઈક પ્રયત્ન આપણે કરીએ, ભલે આપણા હાથ નાના રહ્યા તો ભલે નાના રહ્યા, પણ આપણે એવું કંઈક કરીએ. ચાલ આ શરૂઆત આજથી જ કરીએ. ચાલ ભારત માતા કી જય.